नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस में आपनु हार्दिक स्वागत है। गया वीडियो लेक्चर नी अंदर आपणे पहलू काव्य अखिल ब्रह्मांड में भण्या, कवि नरसिंह मेहता के जेमणे लखेलू ये काव्य जेमनी परम ब्रह्म परमात्मा सृष्टिनी अंदर क्या क्या व्यापेला छे एनी आखी माहिती एमणे ए काव्यनी अंदर आपेली हती। આજે આપણે એવું જ એક આગળનું કાવ્ય, ત્રીજું કાવ્ય 3 દમયંતી સ્વયંવર ભણવા જઈ રહ્યા છીએ। જેનો સાહિત્ય પ્રકાર આખ્યાન કાવ્ય છે, જેના કવિ પ્રેમાનંદ છે। क्या वीडियो नी अंदर आपणे वात करी के तमारे काव्यनो साहित्य प्रकार, काव्यना कविनुं नाम, आ बे वस्तु खास याद राखवानी छे। काव्य क्या पुस्तकनी अंदरथी लेवायेलुं छे ए त्रीजी वस्तु, कारण के बोर्डनी अंदर पहेला 4 प्रश्न जे पेपरनी शरूआतमां पूछाय छे विभाग एनी अंदर काव्यना जे 4 प्रश्न छे हेतुलक्षी प्रश्नो, के जेनी अंदर आवा बधा प्रश्नो हशे। અહીંયા તમને કાવ્યમાં પ્રશ્ન પૂછાય કે દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો આખ્યાન કાવ્ય, આખ્યાન ખંડ, પછી આ દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ લખો તો પ્રેમાનંદ। જેમ ગયા કાવ્યની અંદર આપણે કવિ નરસિંહ મહેતાની કેટલીક વિશેષતાઓની વાત કરી હતી કે ભાઈ એમણે હાર, ઊંડી, મામેરું વગેરે ઉપર લેખન કાર્ય કરેલું છે, એમના મોટાભાગના કૃષ્ણ ભક્તિના પદો ઝૂલણા છંદની અંદર લખાયેલા છે, પછી નરસિંહ મહેતાને આદ્ય કવિનું બિરુદ મળેલું છે। ગયા વર્ષે જ બોર્ડની અંદર પ્રશ્ન હતો કે આદ્ય કવિ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે, તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમે પેપર ચેક કરતા હતા ત્યારે પ્રેમાનંદ લખેલું જોયું હતું। પરંતુ બે મુદ્દા ખાસ યાદ રાખજો, આદ્ય કવિ નરસિંહ મહેતા છે અને કવિ શિરોમણી પ્રેમાનંદ છે। આ બે વસ્તુ ખાસ યાદ રાખજો। બોર્ડની અંદર ઘણીવાર આવા પ્રશ્ન પૂછાય છે કે આદ્ય કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો નરસિંહ મહેતા આવશે, પછી પ્રેમાનંદ જે છે એને કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે। આ બે મુદ્દા જે છે આગળના કાવ્યની અંદર જો કદાચ ન લખ્યો હોય તમે બુકની અંદર તો એ લખી નાખજો કે નરસિંહ મહેતાને આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે। અને આ કાવ્ય શરૂ કરો ત્યારે નીચે જ્યારે આપણે શબ્દાર્થ લખવાના છે એની અંદર પણ એક પોઈન્ટ કરી લખી નાખજો, કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે। આ ઉપરાંત પ્રેમાનંદની બીજી કેટલીક વિશેષતાઓ છે એની વાત કરીએ। સૌ પ્રથમ એમના જન્મ વિશે વાત કરીએ તો પ્રેમાનંદનો જન્મ વડોદરાની અંદર થયેલો છે। જ્ઞાતિ બ્રાહ્મણ એવા પ્રેમાનંદ આખ્યાન કવિ તરીકે પણ પ્રખ્યાત થયેલા છે। આ ઉપરાંત એમણે મોટે ભાગે આખ્યાન કાવ્યનું લેખન કાર્ય કરેલું છે। રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓ ઉપર એમણે મોટે ભાગે આખ્યાનોનું લેખન કરેલું છે। આ ઉપરાંત પ્રેમાનંદ માણભટ્ટ તરીકે પણ ઓળખાતા, એ પણ એક મુદ્દો લખજો। તો પણ પ્રેમાનંદ આવશે, માણભટ્ટ તરીકે ક્યાં કવિને ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન કદાચ તમને પૂછાય તો પણ પ્રેમાનંદ, કવિ શિરોમણી તરીકે કોનો ઓળખાય તો પણ પ્રેમાનંદ, આદ્ય કવિ તરીકે કોનો ઓળખવામાં આવે છે તો નરસિંહ મહેતા। એટલે એક માર્ક્સના પ્રશ્નની અંદર આ વસ્તુ બધી ખાસ યાદ રાખજો। હવે માણભટ્ટ તરીકે કવિ પ્રેમાનંદને ઓળખવામાં આવતો, માણભટ્ટ એટલે શું? તો તમે પ્રેમાનંદનો ફોટો કદાચ જોયો હોય તો એના ખોળાની અંદર મોટી એક તાંબાની માણ હોય, તો તાંબાની માણ ઉપર બધી આંગળીઓમાં વીટી પહેરી તાલ આપી અને લોકોને કથા સંભળાવતા હોય તો એવા જે કથાકાર હોય એને માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે। તો પ્રેમાનંદ પણ એક એવા કથાકાર હતા, વડોદરા અને એની આસપાસના વિસ્તારોની અંદર એ આખ્યાન કાવ્ય કહેવા માટે જતા। એ સમયે લોકો પાસે મનોરંજનનું બીજું કોઈ સાધન નહોતું, એટલે ભવાઈ અને આવા આખ્યાનો સાંભળી અને લોકો પોતાનું મનોરંજન પૂરું પાડતા। રામાયણ અને મહાભારતના જે પૌરાણિક
ગ્રંથો છે એની ઉપરથી કેટલીક કથાઓ લઈ અને પ્રેમાનંદે આખ્યાન કાવ્યની રચના કરેલી છે. દાખલા તરીકે મહાભારતની વાત કરીએ તો મહાભારતની અંદરથી એમણે રણયજ્ઞ નામનું એક આખું આખ્યાન કાવ્ય બનાવ્યું, જેમાં અભિમન્યુ આખ્યાનની પણ આખી એમણે વાત કરેલી છે. રણયજ્ઞ છે એ રામાયણમાંથી અને અભિમન્યુ આખ્યાની મહાભારતની અંદર. ટૂંકમાં જૂના પુરાણા બધા જે રાજાઓ મહારાજાઓ છે એની કથાઓને લઈ અને પ્રેમાનંદે આખ્યાન કાવ્યનું લેખન કરેલું છે. પ્રેમાનંદની આખ્યાન કાવ્ય કહેવાની શૈલી એવી હતી કે એવી રીતે આખ્યાન કાવ્યનું વર્ણન કરતા કે સામે બેઠેલ શ્રોતા છે એની અંદર ઓતપ્રોત થઈ જતા. જેમ કે અભિમન્યુ આખ્યાનની વાત કરતા હોય અને અભિમન્યુની વીરતાની વાત કરતા હોય તો સામે બેઠેલ બધા શ્રોતાઓ છે પોતે જાતે જ અભિમન્યુ હોય એવો જોમ અને જુસ્સો આવી જતો. પછી આપણે હમણાં જે ભણવાનું દમયંતી સ્વયંવર દમયંતીની આખી જે વાત છે, નળરાજા દમયંતીને છોડીને જંગલમાં જતા હોય એકલી મૂકીને અને એ જે આખા કરુણ પ્રસંગનું વર્ણન કરતા હોય તો સામે બેઠેલ શ્રોતાઓ છે રડી પડતા અને નળ પ્રત્યે એકદમ ઘૃણા ઉપજાવે એવી રીતનું વર્તન કરવા લાગી જતા. એટલે ટૂંકમાં હાસ્યરસ, કરુણ રસ, વીર રસ આ બધા રસનું આલેખન પ્રેમાનંદ છે એ પોતાના આખ્યાન કાવ્યોની અંદર કરતા હતા. એટલે આવી રીતે પ્રેમાનંદે આખ્યાનોની અંદર પોતાનું જીવન જે છે એ સમર્પિત કરી દીધેલું હતું અને એટલા માટે એને આખ્યાન કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આખ્યાનના પિતા તરીકે તમને પ્રશ્ન પૂછાય તો પ્રેમાનંદ નહીં આવે એ ધ્યાન રાખજો. આખ્યાનના પિતા તરીકે કવિ ભાલણને બિરુદ આપવામાં આવેલું છે. એટલે આવી રીતે કવિ પ્રેમાનંદ કે જેમણે નળાખ્યાનનું સર્જન કરેલું છે એ નળાખ્યાનની અંદરથી એક કડવું અહીંયા આપણને આ કાવ્યની અંદર દમયંતી સ્વયંવરના નામે કવિ પ્રેમાનંદે આપેલું છે. નળરાજા અને દમયંતીની જે આખી વાત છે એ નળાખ્યાની અંદર કીધેલી છે. ભવિષ્યની અંદર જ્યારે તમે ક્લાસરૂમની અંદર આવશો અને આપણી પાસે સમય છે ત્યારે એ નળ દમયંતીની આખી કથા છે એ સંભળાવીશું. પરંતુ અત્યારે આપણા કાવ્યની અંદર દમયંતી સ્વયંવરની અંદર જે કથાનું વર્ણન કવિ પ્રેમાનંદે કરેલું છે એની વાત કરીએ તો દમયંતીના આખા સ્વયંવરની વાત આ કાવ્યની અંદર કવિએ આખ્યાન સ્વરૂપે આપણી સામે આપી છે. એ સમયે દમયંતી જેવી સુંદર સ્ત્રી આખા વિશ્વની અંદર નહોતી એવું કહેવાય છે. અને જ્યારે દમયંતીનો સ્વયંવર એમના પિતા ભીમકરાજે યોજ્યો ત્યારે દેશ વિદેશથી અનેક રાજાઓ છે એ દમયંતીને પરણવા માટે આવ્યા હતા. સ્વયંવર એટલે તમને ખબર છે કે કન્યા પોતાની જાતે વર પસંદ કરે એ જે રીત છે પદ્ધતિ છે એને સ્વયંવર કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં યાદ રાખજો. હવે રાજા ભીમકે પોતાની પુત્રી દમયંતીના સ્વયંવરનું આયોજન કર્યું. એમાં અનેક રાજાઓને આમંત્રણ મળ્યું, એમાં નૈષધપુરના રાજા નળને પણ આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ દમયંતી છે એ આમ તો મનોમન નળ રાજાને વરી ચૂકી હતી. એની કથા આખી સાંભળો તો તમને ખ્યાલ આવે કેવી રીતે એક હંસના માધ્યમથી દમયંતી છે એ નળ રાજાના પ્રેમમાં પડે છે અને મનોમન નળ રાજાને જ પોતાનો પતિ માની બેસે છે અને મનોમન નક્કી કરે છે કે જ્યારે પણ મારું સ્વયંવર યોજાય ત્યારે હું નળરાજાને જ વરમાળા પહેરાવીશ. એટલે આ રીતે અગાઉથી દમયંતીએ પોતાના પતિને નક્કી કરી લીધો હતો. સ્વયંવરનું આયોજન થયું, દેશ વિદેશમાંથી અનેક રાજાઓ આવ્યા. એ સમયે દેવલોકની અંદર પણ દમયંતીના રૂપના વખાણની વાતો જે છે એ દેવોએ સાંભળી. દેવલોકની અંદર એમણે વાત સાંભળી કે પૃથ્વીલોકની અંદર દમયંતી નામની એક કન્યા છે કે જે રૂપરૂપના અંબાર સમી એક કન્યા છે, એના જેવી સુંદર કન્યા આ દેવલોકની અંદર પણ એક પણ નથી. અને એ સુંદર કન્યા છે એ પોતે મનોમન નળરાજા નૈષધપુરના રાજા નળને વરી ચૂકી છે અને એમનો સ્વયંવરનું આયોજન એમના પિતા ભીમકરાજાએ કરેલું છે. એટલે આ બધી વાત દેવોએ સાંભળી એટલે દેવોને પણ દમયંતી સાથે લગ્ન કરવાની લાલચ જાગી. એટલે વરુણદેવ, અગ્નિદેવ
ઇન્દ્રદેવ અને ધર્મરાજ એટલે કે યમરાજ આ ચારેય દેવો છે એ દમયંતીને પરણવા માટે મનોમન નક્કી કરી નાખે છે. પરંતુ એમણે વાત સાંભળી હતી કે ભાઈ દમયંતી છે એ નૈષધપુરના રાજા નળને વરી ચૂકી છે, પછી એની સામે આપણે દેવના રૂપમાં જઈશું તો પણ એ આપણને વરમાળા નહીં પહેરાવે, કારણ કે એક એવી સતી સ્ત્રી હતી. એટલે આ ચારેય દેવો છે એ નળરાજાનો વેશ ધારણ કરી અને દમયંતીના સ્વયંવરમાં પહોંચી જાય છે. અને જેવો દમયંતીનો સ્વયંવર શરૂ થાય એટલે એ એક સાથે પાંચ નળરાજાને સભા મંડપની અંદર જુએ છે. ત્યાંથી આપણા કાવ્યની આખી શરૂઆત કરે છે પ્રેમાનંદ. હવે દમયંતી વરમાળા લઈને નીકળી, એમણે એક સાથે પાંચ નળરાજાને સભા મંડપની અંદર જોયા તો એ ગભરાઈ ગઈ. પાછી આવી અને એમના પિતાને વાત કરી કે ભાઈ પિતાજી, સભા મંડપની અંદર પાંચ નળરાજા છે. એટલે એના પિતાએ એને સાંત્વના આપી અને કીધું કે ભાઈ એ પાંચ નળરાજા છે એને તું એકલી જ જોઈ શકે છે, અમને બધાને તો એક જ નળરાજાના દર્શન થાય છે. એટલે આની અંદર કંઈક ગમી કૌતુક છે, અજુગતું થઈ રહ્યું છે, કોઈ એવી દેવી સૃષ્ટિ જે છે એ આ સભા મંડપની અંદર પહોંચી ગઈ છે. એટલે એમના પિતાએ એને રસ્તો બતાવ્યો કે ભાઈ બેટા તું વરમાળા લઈને જા, જે કોઈ આસુરી કે દૈવી શક્તિ હશે એમના વસ્ત્રો એકદમ ચોખ્ખા હશે, વિરજ હશે, એટલે કે એક પણ જાતની કોઈ રજ નહીં ચોટેલી હોય. પછી એમના પગ જે છે એ જમીનથી થોડા ઊંચા, એટલે કે પૃથ્વી લોકો ઉપર ઊભા નહીં હોય. એટલે આ બે વસ્તુ જોઈ અને તું વરમાળા લઈ અને પસાર થા ને એમાંથી તું જે સાચો નળ છે એને શોધી કાઢ. એટલે પોતાના પિતા પાસેથી આ માહિતી મળી એટલે દમયંતી છે એ વરમાળા લઈને ફરી પાછી સભા મંડપની અંદર પહોંચે છે. એમણે જોયું તો ખરેખર ચાર નળરાજા જે છે એના પગ જમીનથી થોડા ઊંચા હતા, એકદમ ચોખ્ખા સ્વચ્છ વસ્ત્રો એમણે પહેરેલા હતા. એટલે એને ખ્યાલ આવી ગયો કે જરૂર કોઈ આ દૈવી શક્તિ છે. પછી એમના પિતાના નામ એમને પૂછે છે તો એ બધા પોતાના પિતાનું નામ વીરસેન છે એવું બતાવે છે. એટલે દમયંતી હસવા લાગે છે. એમની સાથે રહેલી દાસીઓ દેશ વિદેશના બધા રાજાઓની ઓળખાણ કરાવે છે. હવે આ સમયે જેવી દમયંતી આ પાંચેય નળની સામે આવે છે એટલે દેવોને મનોમન એકબીજાની ઈર્ષ્યા થવા લાગે છે. એટલે બધા મનોમન એવું નક્કી કરે છે, કદાચ કે પેલા ઇન્દ્ર ઊભા હતા એને એમ થયું કે દમયંતી છે એ આ અગ્નિદેવને વરમાળા પહેરાવી દે છે, અગ્નિને એમ થયું કે દમયંતી વરુણને વરમાળા પહેરાવી દે છે, અને વરુણને એમ થયું કે આ દમયંતી છે એ ધર્મરાજ એટલે કે યમરાજને વરમાળા પહેરાવી દે છે. એટલે દેવોએ એકબીજાને શાપ આપ્યા. ઇન્દ્રદેવે શાપ આપ્યો વરુણદેવને કે ભાઈ તું માંજાર મૂકો થશે, એટલે ટૂંકમાં બિલાડી, કૂતરો, રીંછ એવા બધા મોઢા એકબીજાના થઈ જાય, એવા એકબીજા ચારેય દેવો શ્રાપ આપવા લાગી જાય છે. અને ચારેય દેવો એકબીજાને શ્રાપ આપ્યા એટલે એકનું મોઢું રીંછ જેવું થઈ ગયું, એકનું મોઢું બિલાડી જેવું થઈ ગયું, એકનું મોઢું કૂતરા જેવું થઈ ગયું. એટલે આવી રીતે અલગ અલગ બધાના મોઢા થઈ ગયા. એટલે યમરાજે કીધું કે ભાઈ આપણે લોકોની અંદર હાંસીને પાત્ર થયા છે, એ કે આવી રીતે એકબીજાને અંદરો અંદર શ્રાપ આપી અને આપણે એકબીજાના મોઢા છે એ શ્વાનમુખા, માંજરમુખા, રીંછમુખા અને વાનરમુખા બનાવી દીધા છે. એટલે એકબીજા આપણે ઉપવાસને પાત્ર બની ગયા છીએ. પછી ફરી પાછી દમયંતી એ બધાને એમના કુટુંબ વિશેને બધી પૂછ્યા કરે છે. હવે એ સમયે એક બીજી ઘટના બને છે. નારદ મુનિ છે એ ચારેય દેવોની પત્ની પાસે પહોંચી જાય છે અને નારદ મુનિએ ચારેય દેવોની પત્નીને કીધું કે ભાઈ તમારા પતિઓ છે એ પૃથ્વી લોકની અંદર એક કન્યાને પરણવા માટે ગયા છે. ભીમક રાજાની પુત્રી દમયંતી છે કે જે ખૂબ સુંદર છે, પૃથ્વી લોકની અંદર એની જેવી સુંદર કોઈ કન્યા નથી, અને એને પરણવા માટે તમારા પાંચેય ચારેયના પતિઓ ગયા છે, જો તમારે તમારા પતિઓના વેશ જોવા હોય તો ચાલો મારી સાથે.
નારદ મુનિનું કામ આમ તો તમને ખબર જ છે કે દીવાસળી મૂકવાનું જ કામ નારદ મુનિનું છે. એટલે માટે જ આપણે ઘણીવાર સમાજની અંદર કોઈ એવા માણસો હોય કે જે ભડકા કરતા હોય તેને નારદ તરીકેનું બિરુદ આપણે આપતા હોઈએ, એકાબીજાની ખુજલી કરતા હોય, ઓલાને આમ ચડાવવાનું, ઓલાને આમ ચડાવવાનું, એમ કરીને બંને વચ્ચે ઝઘડો કરાવે એવો કોઈ વ્યક્તિ હોય તેને આપણે નારદની ઉપમા આપીએ. એટલે અહીંયા પણ નારદ મુનિએ ચારે દેવોની પત્નીને લઈ અને સીધા જ ભીમક રાજાના દરબારમાં પહોંચી ગયા. અને એમણે ચારે દેવોની પત્નીને કીધું કે જુઓ સામે તમારા પતિઓ ઊભા છે. ચારે દેવોની પત્નીઓએ જોયું તો પોતાના ચારેયના પતિઓ જે છે એ નળરાજાનો વેશ ધારણ કરી અને સભા મંડપની અંદર ઊભા રહી ગયા હતા. અને દમયંતી વરમાળા લઈને આમથી આમ હજી ફરી રહી હતી. હવે એ સમયે ચારેય દેવોએ પોતાની પત્નીઓને જોઈ એટલે એકદમ શરમાઈ ગયા અને એને થયું કે હવે જો આ નાટક આપણે લાંબો સમય ચાલશે તો આપણે મુશ્કેલીમાં મૂકાશું. એટલે તરત જ ચારેય દેવોએ પોતાના મૂળ રૂપ જે છે એ ધારણ કરી લીધા. હવે સભા મંડપની અંદર એક જ નળ વધે છે કે જે નૈશતપુરનો રાજા હતો એને દમયંતી વરમાળા પહેરાવી દે છે. અને નળ અને દમયંતીના ધામધૂમથી લગ્ન ભીમક રાજા કરાવી દે છે. બીજી બાજુ હજી નારદ મુનિ એ સમયે કળિયુગ અને દ્વાપરને પણ આ સભા મંડપની અંદર મોકલે છે, એને પણ આ દમયંતીના રૂપના વખાણીની સામે કરે છે. કળિયુગની એ જે ચાર ભાઈઓ છે, કળિયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને સતયુગ, હવે એમાં કળિયુગને પણ આ નારદ મુનિએ વાત કરી એટલે એ પણ પોતાના ભાઈ દ્વાપર સાથે દમયંતીને પરણવા માટે ભીમકના દરબારમાં પહોંચ્યો. પણ હજી એ પહોંચે એ પહેલાં તો દમયંતીએ નળરાજાને વરમાળા પહેરાવી દીધી હતી અને નળ અને દમયંતીના ધામધૂમથી લગ્ન થઈ ગયા. એટલે કળિયુગ એકદમ ગુસ્સે થાય છે અને પછી એ નળરાજા સાથે અને દમયંતી સાથે કેવી રીતે પોતાનું વેર વાળે છે એનો બદલો લે છે, એ બધી ઘટના એની આખી કથામાં આવે છે. એ આપણે જ્યારે એની આખી કથા સંભળાવશું ત્યારે તમને વાત કરશું. પણ હવે નળ દમયંતીના લગ્ન થયા એટલે નળ અને દમયંતીએ ચારેય દેવોના આશીર્વાદ લીધા. એટલે ચારેય દેવો છે એમણે બે બે વરદાન નળરાજાને આપ્યા. એટલે કુલ 8 વરદાન જે છે એ નળરાજને મળ્યા અને ચારેય દેવોએ ભેગા થઈને એક વરદાન દમયંતીને આપ્યું. ચારેય દેવોએ દમયંતીને કીધું કે તારા હાથ છે અમૃત સ્ત્રવ્યા થશે, એટલે તારા હાથની અંદર કોઈ પણ મૃત આવશે તો એ સજીવન થઈ જશે, એટલે તારા હાથોની અંદર અમૃત વાસ કરશે એવું એણે કીધું. અને ચારેય દેવોએ જે નળરાજાને વરદાન આપ્યા એની વાત પણ અહીંયા આ કાવ્યની અંદર કવિ પ્રેમાનંદે કરેલી છે. ઇન્દ્રરાજાએ નળને બે વરદાન આપ્યા, એક એવી કમળમાળા આપી કે જે હજારો વર્ષ સુધી સુકાશે નહીં, અને એક અશ્વમંત્ર આપ્યો કે ભાઈ જ્યારે પણ જરૂર પડે ત્યારે મારો આ અશ્વમંત્ર છે એ ઘોડાના કાનની અંદર તું ફૂંકીશ એટલે એ ઘોડાઓ છે એ પવન વેગે ઉડવા લાગશે. આવા બે વરદાન ઇન્દ્રએ નળરાજાને આપ્યા. પછી અગ્નિદેવે પણ બે વરદાન આપ્યા કે ભાઈ તું અગ્નિથી દાજીશ નહીં અને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તું મારું સ્મરણ કરીશ એટલે હું તરત જ હાજર થઈ જઈશ. પછી વરુણનો વારો આવે છે, એમણે પણ નળરાજાને બે વરદાન આપ્યા કે ભાઈ તારા રાજ્યની અંદર કોઈ વૃક્ષ છે એ સૂકું નહીં રહે, નવપલ્લવિત બની જશે, અને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મારું સ્મરણ કરીશ એટલે હું હાજર થઈ જઈશ. પછી યમરાજનો વારો આવે છે, ધર્મરાજ, એમણે પણ નળરાજાને બે વરદાન આપ્યા કે જ્યાં સુધી તું રાજ કરીશ ત્યાં સુધી તારા રાજ્યની અંદર કોઈ દુઃખી નહીં હોય અને તારા રાજ્યની અંદર કોઈએ માગવું નહીં પડે, એટલે કે કોઈ ભીખ નહીં માગે, તારા રાજ્યની અંદર બધા જ લોકો સુખી સંપન્ન હશે. એટલે આવા ટોટલ 8 વરદાન
નરરાજને મળે છે અને એક વરદાન દમયંતીને મળે છે, એમ કરીને કુલ 9 વરદાનો જે છે એ દેવો છે એ નળ દમયંતીને આપી અને પોતાની પત્નીઓ સાથે સ્વર્ગલોક તરફ પરત ફરે છે. અને આ બાજુ ભીમક રાજા છે એ પોતાની પુત્રી દમયંતીને નળરાજાની સાથે નૈષધપુર તરફ વિદાય કરે છે. તો આ આખી ઘટના જે છે એ કવિ પ્રેમાનંદે અહીંયા આપણને દમયંતી સ્વયંવર નામના આખ્યાન કાવ્યની અંદર કરીને આપેલી છે. જોઈએ આપણે હવે આ કાવ્ય. કાવ્યની અંદરના જે શબ્દો છે એ ખાસ બુકની અંદર તમારે લખવાના છે. આગળના કાવ્યમાં મેં તમને વાત કરી હતી અખિલ બ્રહ્માંડમાં, એ કાવ્યના શબ્દો જ્યાં પૂરા થયા હોય ત્યાં જો એ પેજમાં જગ્યા હોય તો નીચે જ આ કાવ્યનું ટાઇટલ મારી અને શબ્દો લખવા મળજો, નહીંતર પાછળના પેજે પણ ઉપર આ કાવ્ય 3 દમયંતી સ્વયંવર લખી ટાઇટલ મારી અને એને નીચે તમારે એના શબ્દો લખવાના છે. અને આ મુદ્દાઓ પણ એની અંદર ખાસ ઉમેરો કરી દેજો આવી રીતે ટાઇટલ મારીને. કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે, માણભટ્ટ તરીકે કવિ પ્રેમાનંદને ઓળખવામાં આવે છે. માણભટ્ટ એટલે શું? કોઈ પણ કવિ પોતાના ખોળામાં માણ લઈ અને પોતાની આંગળીઓથી તાલ આપી અને લોકોને કથા કહેતા હોય તો એને માણભટ્ટ કહેવાય, એવું પણ લખી નાખજો. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. કાવ્ય 3 દમયંતી સ્વયંવર કવિ પ્રેમાનંદ. આગળ તમને કીધું એમ કે દમયંતીનો સ્વયંવર જ્યાંથી શરૂ થાય ત્યાંથી કાવ્યની શરૂઆત થાય છે. જુઓ, મન ઈચ્છા નૈષધ રાય તણી, કન્યા ગઈ નળ રાય બણી, જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. બુક તમારી સામે રાખજો, હું જે અહીંયા પંક્તિ વાંચું એ બુકની અંદર તમે જોતા જાજો અને એના ઉપરથી સમજતા જાજો. મન ઈચ્છા નૈષધ રાય તણી, કન્યા ગઈ નળ રાય બણી, એટલે કે દમયંતીને મનની અંદર નૈષધરાય નળને પરણવાની ઈચ્છા હતી, એટલે એ વરમાળા લઈ અને સભા મંડપની અંદર નળરાજાની તરફ આગળ વધે છે. ભણી એટલે ની તરફ. ભણી એટલે ની તરફ, એટલે નળરાય ભણી નળરાજાની તરફ એ આગળ વધે છે. જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. એમણે જોયું તો સભા મંડપની અંદર 5 નળરાજા ઉભેલા હતા, એટલે એને થયું કે આ તો કંઈક સંચ છે, પ્રપંચ છે. સંચ એટલે પ્રપંચ. બીજો એનો અર્થ કાવતરું પણ થાય, કોઈ કાવતરું લાગે છે એની અંદર, કંઈક ગમે અજુગતું બન્યું છે, કારણ કે 5 નળરાજા એક સાથે સભા મંડપની અંદર એને ઉભેલા જોયા. હંસનું કયું અવસ્થા ગયું, નળનાથનું વરવું રહ્યું, એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. હંસનું કયું અવસ્થા ગયું, અવસ્થા એટલે ખોટું. હંસે જે વાત કરી હતી એ ખોટી પડી હોય એવું લાગે છે. આપણે તમને આગળ કીધું ને કે હંસના માધ્યમથી નળ અને દમયંતી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, તો હંસે તો આ પૃથ્વી ઉપર નૈષધપુરની અંદર એક જ નળરાજા છે અને એ ખૂબ સુંદર છે, પ્રતાપી છે, એવી બધી વાત કરી હતી, પરંતુ અહીંયા તો હંસની વાત જે છે એ ખોટી પડી. નળનાથનું વરવું રહ્યું, નળનાથ એટલે નૈષધપુરના રાજા નળ, વરવું રહ્યું. પરણવાનું રહી ગયું. પરણવાનું રહી ગયું કે હવે હું નળરાજાને પરણી શકીશ નહીં, કારણ કે અહીંયા તો એક સાથે 5 નળરાજા ઉભેલા છે, એટલે મારા મનની અંદર જે નૈષધપુરના રાજા નળને પરણવાની લગ્ન કરવાની ઈચ્છા હતી એ અધૂરી રહે છે. એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. મેં તો પૃથ્વી ઉપર, ધરા એટલે પૃથ્વી, ધરતી, આ પૃથ્વી ઉપર એક જ નળરાજા છે એવી વાત સાંભળી હતી, તો બીજા 4 કપટી ક્યાંથી આવ્યા, એ કે કોણ હશે એ, કે આ બીજા 4 નળ છે, એવો એના મનની અંદર પ્રશ્ન થાય છે. 5 નળ ચેષ્ટા કરે, લાવાર કંઠે આગળ ધરે,
એટલે પાંચેય નળ જે છે એ પોતાની ડોકામાં આગળ રાખી અને પોતાને વરમાળા પહેરાવે એવી ચેષ્ટાઓ કરવા લાગી જાય છે. કારણ કે આમી તમે કદાચ કોઈ સિરિયલોની અંદર જોયું હોય કે સ્વયંવરનું આયોજન થાય ત્યારે જ્યારે કન્યા છે વરમાળા લઈને નીકળે ત્યારે બધા રાજાઓ પોતાના મોઢામાં આગળ ધરતા હોય છે, એને મોય કે દમયંતી અમને વરમાળા પહેરાવો, અમને વરમાળા પહેરાવે. એટલે ટૂંકમાં દમયંતી જેવી કોઈ પણ બીજી કન્યા હોય. એટલે આવી રીતે બધા નળ છે એ ચેષ્ટા કરવા લાગે છે કે આ વરમાળા મને પહેરાવો, મને પહેરાવો. તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. એટલે આવી રીતે પાંચેય નળની ચેષ્ટાઓ જોઈ અને દમયંતી એકદમ ગાભરી થઈ. ગાભરી એટલે ગભરાઈ જવું. દમયંતી એકદમ ગભરાઈ ગઈ કે હવે શું થશે, પાંચ નળ રાજાઓ એક સાથે આ સભા મંડપની અંદર છે તો હું કોને વરમાળા પહેરાવું. એટલે એકદમ ગભરાઈ અને વિપરીત દેખી પાછી ફરી. આ પરિસ્થિતિ વિપરીત જોઈ એને એટલે તરત જ પાછી ફરી જાય છે સભા મંડપની અંદરથી અને પોતાના પિતા પાસે પહોંચી જાય છે. આવી જહા પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતુક. આવી જહા પિતા ભીમક, એટલે જ્યાં એના પિતા ભીમક રાજા બેઠા હતા ત્યાં એ પાછી ફરી અને અરે તાતજી જુઓ કૌતુક. તાતજી એટલે પિતા અને કૌતુક એટલે કે આ જુઓ તમે કૌતુક, રહસ્ય જુઓ. એ કે એકદમ ગભરાઈ ગયેલી પોતાના પિતા પાસે પાછી આવીને કહે છે, અરે પિતાજી કે જુઓ એ કે અહીં સભા મંડપની અંદર તો એક કૌતુક થયું છે, એક રહસ્ય ઊભું થયું છે. શું છે એની વાત કરી જુઓ. હું એક નળને આરોપું, હાર દીઠા પંચ ને પડ્યો વિચાર. હું હજી તો એક નળને વરમાળા પહેરાવું એવી મનની ઈચ્છા રાખીને આગળ વધી તો સભા મંડપની અંદર મેં પાંચ નળને જોયા એટલે હું વિચારમાં પડી ગઈ છું કે આ રહસ્ય શું હશે. ભીમક કહે, આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ. એટલે ભીમક રાજાએ કીધું કે બેટા તું ચિંતા ન કરી કે એમાં કાંઈ નવાઈની વાત નથી, અત્યારે આ સભા મંડપની અંદર તારા સિવાય બીજા કોઈને પાંચ નળ દેખાતા નથી. એટલે કે તને એકને જ પાંચ નળ દેખાય છે, અમને બધાને તો એક જ નળ રાજા છે એવો ખ્યાલ આવે છે. કે શકે દેવતા તા નિરાધર, થઈ આવ્યા નળને આકાર. કદાચ કોઈ દેવતા છે એ નિરાધાર બની ગયા હોય તારી વગરના, એટલે તને પરણવા માટે કદાચ નળનું રૂપ લઈ અને સભા મંડપની અંદર આવ્યા હોય છે. કે એવું બની શકે એવું એના પિતાએ કીધું દમયંતીને. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચ નળ બની. એટલે ભીમક રાજાએ કીધું કે બેટા તારી એક પરીક્ષા છે એ કે, પણ તું ચિંતા સહેજ પણ કરીશ નહીં, હું તને એનો રસ્તો બતાવું છું. એ કે નિમિષ નહીં જ ચક્ષ, નિમિષ એ શબ્દ લખજો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંખનો પલકારો ન મારવો. નિમિષ નહીં જ ચક્ષ, ચક્ષ એટલે આંખ. દેવતાઓ જે હોય એની આંખો છે આમ પલકારા મારતી નહીં. આપણે માણસ છે તો થોડી થોડી વાર આંખો છે આમ આમ આપણે પટપટાવતા હોય. કોઈ પણ માણસ હોય એની આંખો છે એ હંમેશા આમાં પટપટતી હોય. એટલે અહીંયા ભીમક રાજાએ કીધું કે બેટા એક વસ્તુ તું ખાસ એમાં નોંધ કરજે કે જે દેવતાઓ છે એની આંખો પલકારા નહીં મારતી હોય. એક ધારું એક ઈટ હશે એ જોઈ રહ્યા હશે, એટલે એક આ વસ્તુ છે. પછી વિરજ વસ્ત્ર, વિરજ એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ. રજકણ એટલે કે ધૂળ વગરના. જે દેવતાઓ છે એના વસ્ત્રો છે એ રજકણ વગરના, ધૂળ વગરના હશે, વિરજ હશે. એટલે ટૂંકમાં એકદમ ચોખ્ખા વસ્ત્રો એમણે પહેરેલા હશે, એની આંખો છે એ પલકારા મારતી નહીં હોય. એટલે આ બે વસ્તુ. પછી ત્રીજી વસ્તુ કીધી, ઊભા અંતરિક્ષ. એટલે જે દેવતાઓ છે અથવા દૈવી શક્તિ છે એ અંતરિક્ષની અંદર ઊભા છે, એટલે કે જમીનમાં એના
જે પગ છે એ સ્પર્શ કરતા નહીં હોય, થોડાક ઊંચા હશે. અને આવી ત્રણ વાત તું ખાસ ધ્યાન રાખજે. એટલે પોતાના પિતા પાસેથી આ વસ્તુ સાંભળી અને દમયંતી ફરી પાછી વરમાળા લઈને આવે છે. જુઓ, વાત સાંભળી ભીમક ધણી, કન્યા આવી પંચનળ ભણી. પોતાના પિતાની વાત સાંભળી અને દમયંતી છે એ ફરી પાછી પાંચેય નળની આ તરફ આગળ વધે છે વરમાળા લઈને. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. પોતાના પિતાની જે વાત સાંભળી હતી એમણે, એણે જે માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો, એ જોઈ સાંભળી અને દમયંતી આવી અને એમણે પાંચેયમાંથી જે નેશદપુરનો રાજા નળ હતો એને શોધી કાઢ્યો. એને ખબર પડી ગઈ કે આ પાંચમાંથી આ જ છે એ નેશદપુરનો રાજા નળ છે, બાકીના બધા ચારેય છે દેવતાઓ છે. કારણ એમના વસ્ત્રો એકદમ ચોખ્ખા હતા, એની આંખો પલકારા મારતી નહોતી, એ જમીનથી થોડા ઊંચા ઉભેલા હતા. એટલે આ બધી વસ્તુ જોઈ અને એમણે સાચા નળને શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય. હવે આવી રીતે સાચો નળ શોધી કાઢ્યો અને પછી દમયંતી ધીમે ધીમે વરમાળા લઈને આગળ વધી. પણ જેવી ઇન્દ્રની સામેથી આગળ પસાર થઈ એટલે તરત જ ઇન્દ્ર કે જે નળના રૂપમાં હતો એણે આમ પોતાનું માથું આગળ કર્યું. એને એમ કે દમયંતી મને વરમાળા પહેરાવશે. એક એકને આગળ કરે લેવા માળકંઠ આગળ ધરે. એટલે ચારેય દેવતાઓ છે એકબીજા પોતાના માથામાં આગળ કરવા લાગ્યા. એને એમ કે હમણાં દમયંતી મને વરમાળા પહેરાવી દે, હમણાં મને વરમાળા પહેરાવી દે. સંચ ન આવે રે ફરી તવ દમયંતી થઈ ગાબરી. એટલે વળી પાછા ચારેય જે નળરાજાઓ છે એ આવી ચેષ્ટાઓ કરવા લાગ્યા, પરાણે પોતાને જ વરમાળા પહેરાવે એવી પ્રવૃત્તિઓ બધા સભા મંડપની અંદર કરવા લાગ્યા. એટલે વળી પાછી દમયંતી ગભરાઈ ગઈ. એને થયું કે વળી આ શું થયું કે આ તો મને આગળ જ વધવા નથી દેતા, કારણ કે જે નેશદપુરનો રાજા નળ છે એ આગળ છેલ્લે ઊભો હતો, એની પહેલાં ચારેય નળો આવીને ઊભા રહી ગયા હતા. અને એ ચારેય દેવતાઓ છે એ પોતાને જ વરમાળા પહેરાવે, પોતાને જ પહેરાવે એવી બધી ચેષ્ટાઓ કરવા લાગ્યા. એટલે આ જોઈ અને દમયંતી એકદમ ગભરાઈ ગઈ. એટલે એમણે શું કર્યું જુઓ, ઇન્દ્રએ મનમાં શાપો ઉતારશન વાંદરા જેવું વદન. એટલે હજી દમયંતી ગભરાયેલી ત્યાં ઊભી છે ત્યાં એ પહેલાં તો ચારેય દેવતાઓ એકબીજાને શ્રાપ આપવા માંડ્યા. ઇન્દ્રને થયું કે કદાચ દમયંતી મારી પાસેથી વરમાળા લઈને આગળ વહી જાય તો મારી બાજુમાં જે અગ્નિ ઊભો છે અગ્નિદેવ એને વરમાળા પહેરાવી દે છે. એટલે ઇન્દ્રએ હુતાશનને શાપ આપ્યો. હુતાશન એટલે અગ્નિ. ઇન્દ્રએ અગ્નિ દેવને શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? જો વાંદરાના જેવું વદન. ઇન્દ્રએ અગ્નિદેવને કીધું કે તારું મોઢું છે વાંદરા જેવું થઈ જાય. એટલે તરત જ ઇન્દ્રના શ્રાપથી અગ્નિદેવનું મોઢું છે એ વાંદરા જેવું થઈ ગયું. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીછ મુખો થજો મહારાજ. અગ્નિએ જાણ્યું કે ઇન્દ્રએ મને શ્રાપ આપ્યો છે અને મારું મોઢું વાંદરા જેવું થઈ ગયું છે. એટલે તરત જ અગ્નિએ સામો શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, તારું મોઢું જે છે એ તારા કાર્યને લીધે રીંછ જેવું બની જાજો. એટલે રીછ મુખો થજો મહારાજ. એટલે હે ઇન્દ્ર, તું રીંછ મુખો બની જા. એટલે તરત જ ઇન્દ્રનું મોઢું છે એ રીંછ જેવું બની જઈ ગયું. એટલે ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો કે તારું મોઢું વાંદરા જેવું થજો, તો અગ્નિએ સામો ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તારું મોઢું રીંછ જેવું થજો. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજાર મુખો કીધો. તો બીજી બાજુ વરુણદેવ છે એણે યમરાજને ધર્મરાજને શ્રાપ આપ્યો કે તારું મોઢું છે એ માંજાર મુખો કીધો. એટલે માંજાર જેવું થઈ ગયું. માંજાર એટલે બિલાડો. તારું મોઢું છે એ બિલાડા જેવું થઈ જજો. વરુણે કોને શ્રાપ આપ્યો? યમરાજને, ધર્મરાજને. તો ધર્મરાજે સામો શું કીધું? જો ધર્મ અંતર ઈચ્છ્યું એવું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. તો ધર્મરાજાએ વરુણને શ્રાપ આપ્યો કે તારું મોઢું છે શ્વાન જેવું થઈ જાય. શ્વાન એટલે કૂતરો. એટલે આવી રીતે ચારેય દેવોએ એકબીજાને શ્રાપ આપ્યા. ચારેય શ્રાપ યાદ રાખજો. તમને પ્રશ્ન પૂછાય પાછળ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે જુઓ. બીજાનો પહેલો પ્રશ્ન, ચારેય દેવોએ એકબીજાને શા શા શ્રાપ આપ્યા?
તો એમાં આ વસ્તુ તમારે લખવાની જ ખાસ, એક એક ક્રમમાં લખવાનું કે ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો કે તારું મોઢું વાંદરા જેવું થઈ જજો. પછી બીજો પોઈન્ટ, અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો તારું મોઢું જે છે એ રીછ જેવું બની જજો. પછી વરુણે યમરાજને શ્રાપ આપ્યો કે તારું મોઢું છે એ બિલાડા માંજર જેવું, એટલે કે બિલાડા જેવું થઈ જજો. તો યમરાજે વરુણને શ્રાપ આપ્યો કે તારું મોઢું છે એ કૂતરા જેવું થઈ જજો. એટલે ચાર પશુ યાદ રાખવાના છે, વાંદરો, રીંછ, બિલાડો અને કૂતરો. એકાબીજાના શ્રાપ એકાબીજામાં બદલી ન જઈ ખાસ ધ્યાન રાખજો. એટલે આવી રીતે ચારેય દેવોએ એકાબીજાને શ્રાપ આપ્યા, રીંછ, વાંદર, શ્વાન, માંજર, કન્યા કહે વર રૂઢાચાર. એટલે એક રીંછ જેવો હતો, એક વાંદરા જેવો હતો, એક કૂતરા જેવો હતો, કે એક બિલાડા જેવો હતો. એટલે બધાના મોઢા આવા થઈ ગયા એટલે દમયંતી હસવા લાગે છે કે વાહ, કે કેવા સરસ રૂડા વર છે એ, કે આ ચારે વર એટલે વરરાજા જે પરણવા માટે એવા થઈ. ઇન્દ્રરાય વામી એમ બણે આધાવેશ માંડ્યો આપણે. પછી ઇન્દ્રએ જોયું અને એણે કીધું કે આપણે આ શું વેશ માંડ્યો છે. એણે એકાબીજા દેવોની સામે જોઈ અને કીધું કે આપણે આ કાંઈ રીત છે આપણી, કે એકાબીજાને અંદરો અંદર શ્રાપ આપીને આપણે કેવા આપણા મોઢા બનાવી દીધા, એટલે આધાવેશ માંડ્યો આપણે, આપણે આ કેવો વેશ માંડ્યો છે એ, કે. પછી યમરાજે કીધું, જો જમ કહે કાં હસાવો લો, શાપ કીધા માહે માહો પોક. એટલે યમરાજે કીધું કે આ શા માટે લોકોને હાંસી પાત્ર આપણે બનીએ છીએ આપણે આપણી જાતે, કારણ કે આપણે એકાબીજાને શ્રાપ આપ્યા તો એનાથી લોકોની અંદર આપણે હાંસી પાત્ર બન્યા છીએ. એટલે આ વાત સાંભળી અને ચારેય દેવોએ એકાબીજાના શ્રાપ છે એ ફોક કરીને, કે માહે માહા ફોક, ફોક એટલે મિથ્યા. એટલે એકાબીજાના શ્રાપ છે એ કેન્સલ કર્યા, ફોક કરી નાખ્યા, મિથ્યા કરી નાખ્યા. દમયંતી વિચરે વળી સમાન શોભે પંચ નળી. એટલે હવે ફરી પાછા પાંચેય નળ જે છે એ સભા મંડપની અંદર ઊભા થઈ રહી ગયા અને ફરી પાછી દમયંતી છે એ પાંચેયને જોવા લાગી ગઈ કે હવે આમાંથી હું કોને વરી છી, કે કોહને વરીએ કોહને ઉવેખીએ, વરમાળા કોહને આરોપીએ, જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાધાર. કોહને વરીએ એટલે હું આમાંથી કે કોને પરણવી, કે કોહને ઉવેખીએ, ઉવેખીએ એ શબ્દ એક છેલ્લો લખો, કોને ઉવેખીએ એવો એને વાત કરી. એટલે ઉલ્લંઘન કરવું. તો આ પાંચેય નળમાંથી કોનું ઉલ્લંઘન કરું, કોને છોડી દઉં અને કોને ઉવરમાળા પહેરાવું. એટલે આવું અંદરો અંદર મનોમન જે દમયંતી છે એ વિચારવા લાગી જાય છે. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાધાર. આમાં પાંચે જે છે એ રાજકુમાર જેવા દેખાવા માંડ્યા છે અને મેં એકા જે નૈશતપુરનો રાજા નળ છે એ તો નિરાધાર બનીને શાંતિથી ઊભો છે. જ્યારે આ પાંચે આ ચારેય જે દેવતાઓ છે અથવા કોઈ દેવી સૃષ્ટિ, હજી તો દમયંતીને ખબર નથી કોણ છે એ, પણ કોઈક દેવી સૃષ્ટિ છે જે મારા વગરની નિરાધાર બની ગઈ છે એટલે મને પરણવા માટે આવું વેશ ધારણ કરીને આવી છે. એટલે આવી રીતે જે દમયંતી છે એ મનોમન હજી વિચારી રહી છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું, ચારેને પૂછે કરી પ્રણામ તમારા તાતના શાશાના. દમયંતી છે ખૂબ બુદ્ધિશાળી હતી એટલે એને હજી આ ચારેયને ઓળખવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા. એટલે એણે ચારેયને પ્રણામ કરી અને એમના પિતાનું નામ પૂછ્યું. એને ખબર હતી કદાચ કોઈક દૈવી સૃષ્ટિ હશે તો એના પિતાનું નામ તો ખોટું નહીં બોલે, એ તો સાચું જ કહેશે. એટલે આવી રીતે દમયંતી છે એને ઓળખવા માટેના પ્રયત્ન કરે છે. ત્યાંથી જે કાવ્ય અધૂરું છે એ આપણે હવે આગળના વિડીયો લેક્ચરની અંદર પૂરું કરશું. એટલે સુધીની આ જે 13 પંક્તિઓ આપણે જોઈ એ 13 પંક્તિઓની અંદરથી કાંઈ પણ પ્રશ્ન હોય તો એ નોટ કરી રાખજો. ફરી પાછા જ્યારે આપણે પણ મળીશું
ભવિષ્યની અંદર ક્લાસરૂમમાં ત્યારે એ પ્રશ્નનું સોલ્યુશન લાવી દઈશું. આભાર.